મુંદ્રા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ ધર્મેન્દ્ર જેસરની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું, જેમાં મહેશનગરમાં રહેતા દામજીભાઈ સોધમે મહેશનગર વિસ્તારમાં ચોમાસાની સિઝન પહેલા લોકોના ઘરમાં પાણી ન ભરાય તે પહેલા લેવલ પ્રમાણે રસ્તાનું કામ કરવા રજૂઆત કરી હતી. મુંદ્રા ગ્રામ પંચાયતના સદસ્ય ભરત પાટારીયાએ શહેરમાં અંદાજે 4,000 પશુઓ છે અને પશુઓના ચરિયાણ માટે ગોચર જમીન નથી તો તે ગોચર જમીન ઉદ્યોગ પાસેથી પરત લેવા રજૂઆત કરી હતી. આ સભામાં આંબેડકર નગરની મહિલાઓએ તેમના વિસ્તારમાં આંગણવાડી, રહેવા માટે મકાન, બીપીએલ કાર્ડ સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. સરપંચ ધર્મેન્દ્ર જેસરે તમામ પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળીને તેનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. આ સભામાં ઉપસરપંચ અલનશીર ખોજા, તલાટી હરિભાઈ પટેલ, ભરત પાટારીયા, પ્રકાશ ઠક્કર, સ્ટાફના હરિભાઈ મહેશ્વરી, રાજુ મોડ, હિતેશ ભટ્ટ, બાબુ જત સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજનો દિવસ રાષ્ટ્રીય પંચાયત દિવસ તરીકે ઉજવવાનો સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યો, જે અનુસંધાને આજે એક ખાસ ગ્રામ સભાનું આયોજન મુંદ્રા ગ્રામ પંચાયત દ્વારા એના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. અને વિકાસના કામો, લોકજાગૃતિના કામો, લોકોને જે કોઈ સરકારશ્રીની સહાય મળે છે એના માટેની કામો, પછી રસીકરણના કામો, પાણીના બગાડ ન થવો જોઈએ એના માટેની એમને જાગૃતિ આપી, 14મા નાણાં પંચના વિકાસના વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું. આ રીતે અને રૂબરૂમાં આવેલી અરજીઓનો આજની ખાસ ગ્રામસભામાં વાંચન કરી અને ઠરાવ કરવામાં આવ્યો. સરકારશ્રીને આ અંગે છેલ્લા 3 મહિના પહેલાં ગટર યોજનાની જે જિલ્લા પંચાયતની ઓફિસ દ્વારા આખું ઝોન વાઇઝ એમનો જે મેપ હતો એ મેપ અમે લઈ અને સરકારશ્રી પાસે રજૂઆત કરી છે અને ઝોન વાઇઝ જે કામો અધૂરા છે એ કામો પૂર્ણ કરવા માટે અમે સરકારને ભલામણ કરી છે. આ રસ્તાઓ આ ગ્રામ પંચાયત દ્વારા જે કોઈ ગટરના કામો જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી એમને નવા રસ્તાઓના રિપેર કામ અને નવા રસ્તાઓ બનાવવા માટેની 2.25 કરોડની ગ્રાન્ટ પણ અત્યારે સરકારશ્રી પાસે પડી છે. જ્યારે પણ આ કામ સંપૂર્ણ રીતે અને જે તે વિસ્તારમાં સંપૂર્ણ કામ થઈ જશે તો તાત્કાલિક તે વિસ્તારનું બાકીનું કામ અથવા તો મેઇન રસ્તાઓનું કામ તાત્કાલિક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.